बाबरा मामलतदार ने आवेदन पत्र आपीने कच्छना मुंद्रा पोलिस कस्टडी में पोलिस ना मारथी समागोगा गामना त्रण युवानों ने पोलिस द्वारा ढोर मार मारवाथी बे निर्दोष व्यक्तिओनुं मृत्यु थयुं छे अने एक व्यक्ति हाल गंभीर रीते घायल छे। जे आ घटनानी सामे कायदेसरनी कार्यवाही करवामां आवी हती। अमरेलीना बाबरा मामलतदारे आवेदन पत्र पाठवीने जणाव्युं हतुं के मुंद्रा कच्छ जे पोलिस द्वारा समागोगा नामना चारण गढ़वी समाजना त्रण युवानोनी खोटी रीते धरपकड़ करी तेमज पोलिस द्वारा कायदा व्यवस्था हाथमां लई ते त्रण युवानोने बेफाम ढोरमार मार्या हता, जेमां बे युवानोनुं मृत्यु थयुं छे अने एक युवान गंभीर रीते घायल थयो छे। જેમાં અર્જણભાઈ ગઢવીનું કરુણ મૃત્યુ નિપજ્યા બાદ તારીખ 6/2/2021 રોજ બીજા ગઢવી યુવાન હરજોગભાઈનું પણ અવસાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ છે અને હજી એક યુવાન ગંભીર સારવાર હેઠળ છે। પોલીસ દ્વારા ન્યાયતંત્રને અવગણી અને પોતે જ સર્વસ્વની નીતિ અપનાવી કાયદા વ્યવસ્થાને હાથમાં લઈ અને કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાને બદલે ઢોરમાર મારવાથી આ કરુણ ઘટના બનેલ છે અને પોલીસ દ્વારા ગંભીર હત્યાના ગુનો આચરવામાં આવ્યો છે। માટે અમારું આવેદન છે કે આવા તમામ પોલીસ અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ત્વરિતપણે ધરપકડ કરી તેઓ તમામની સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી ત્રણેય યુવાનોને ન્યાય અપાવો અને પોલીસ દ્વારા પીડિત પરિવારને પણ કોઈ જાતની ધાકધમકી ન આપે અને પોલીસ રક્ષણ આપે તેવી માંગ કરી રહ્યા છે। સુરભાઈ ગઢવી, વલ્પુભાઈ ગઢવી, મેકરણભાઈ ગઢવી, બાપભાઈ સુરુ, ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી બાપુમા અને તમામ બાબરા તાલુકાના સમરજાળા સુકોળા રાયપર ગામના ગઢવી સમાજના જે અમારા કચ્છમાં નવયુવાન ભાઈઓનો બે ભાઈઓના જે આકસ્મિક મૃત્યુ કર્યા છે પોલીસ ખાતા તરફથી, જેની તરફથી અમે લોકો આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે। ગઢવીના તમામ સારણ સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથ સહકાર ખૂબ આપ્યો છે। જય માતાજી, જય સ્વામિનારાયણ। ગોરધન દાફડા સાથે અશોક મણવરનો રિપોર્ટ, SI ન્યૂઝ, અમરેલી।